સુરતમાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈના મીરા રોડનો વીડિયો જુહાપુરાનો ગણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જુહાપુરા તરફ નહીં જવા અપીલ કરાઈ હતી. વીટીવી ન્યૂઝે જુહાપુરામાં જઈને ખરાઈ કરતા વીડિયો ફેક હોવાનું જાણવા મળ્યું હતું. અયોધ્યામાં રામલલાનું નિજ મંદિરમાં આગમન થતાં દેશભરમાં ખુશીનો માહોલ હતો. તેવા સમયે કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદના જુહાપુરા વિસ્તારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. 22 જાન્યુઆરીએ સાંજે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને શાંતિ ડહોળવાના કરાયેલા પ્રયાસને સ્થાનિક લોકોએ વખોડી કાઢ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ તદ્દન ખોટા હોવાનો સ્થાનિક લોકોએ દાવો કરી તેવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે વેજલપુર પોલીસે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ અફવા હોવાનું જણાવ્યું હતું. સાંજે આશરે 6-1 વાગ્યાના સુમારે વેજલપુર પોલીસ સ્ટેશનના સંગીતનગર વિસ્તારમાં એક બાઇક ચાલક દ્વારા રાહદારીને બાઇક અડી જતા અમુક લોકો ભેગા થયેલ હતા. પોલીસની હાજરીના લીધે કોઈ અણબનાવ બનવા પામેલ નથી. હાલ પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને વિસ્તારમાં શાંતિ છે. એમ વાત એ બધું ખાલી ચીતરવાની વાત છે. બધું એને બદનામ કરવા માટે કરેલું છે. અમદાવાદ જુહાપુરા બી એક અમદાવાદનો હિસ્સો છે. ખોટા એને ચિતરે છે કે બેકાર છે. એવું કઈ અહીંયા છે નથી. વર્ષોથી અહીંયા રહીએ છીએ. બાકી કોઈ દિવસ આ રીતે થયું નથી. વાર્તાલાપ આ તો બધા સોશિયલ મીડિયા છે. આ બધી વાર્તાલાપ લાંબી મોટી કરે છે. આવું કોઈ મોટી આ જુહાપુરા વાત થઈ નહીં. અમે કાલે મોટી ગાડી આઈસર લઈને આવ્યા હતા. અહીંયા થોડું ઘણું ટ્રાફિક હતું અને બીજું કઈ વાર્તાલાપ નહીં. કાલે અહીંયા આપણે ડેંગીડમમાં ગાડી ખાલીને કરી ગયા હતા. અત્યારે ખાલી જ કરીએ છીએ. એ તમને જોવા આવ્યા તમને કે ભાઈ આ બધું કાલની વાર્તાલાપનું ચાલે છે. કાલે એટલી કઈ મોટી મોટી વાર્તાલાપ નહીં. કઈ નહીં થયું જુહાપુરામાં. એવું છે સાહેબ. અમે કાલે જોતા જ હતા. અહીંયા કઈ જુહાપુરામાં એવું કોઈ બનાવ નથી બન્યો. આ સોશિયલ મીડિયામાં જે બીજી કોઈ પણ જગ્યાનું લઈને આવી રીતે વાયરલ કરી દે છે, આવી રીતે કરવાનું ના હોય. કારણ કે કોઈ અત્યારે પણ જોઈ શકો છો તમે કે બધે રાબેતા મુજબ છે અને બિલકુલ શાંતિ છે અને કોઈ પણ જાતનો બનાવ અહીંયા બન્યો જ નથી. અને એને ખોટો એને વાયરલ કરીને બીજી જગ્યાનો વિડીયો વાયરલ કરીને અહીંયા ખોટી રીતે આને જુહાપુરાને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. સમગ્ર દેશ જ્યારે કાલે 22 જાન્યુઆરીને લઈને પ્રાણ પ્રતિષ્ઠા રામ જન્મભૂમિને સાથે જ્યારે આનંદ મનાવી રહ્યો હતો ત્યારે સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થયા હતા જેને લઈને અમદાવાદ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય એવું જોઈ શકાતું હતું. જે રીતે વાત કરીએ તો અમદાવાદના જે વેજલપુરથી જુહાપુરા વિસ્તારની અંદર કાલે ખૂબ મોટી બબાલ થતા લોકોએ ત્યાં જવું નહીં અને એ પ્રકારના જે વિડીયો જે છે એને વાયરલ કરવામાં આવ્યા હતા અને જેની વિડીયોની ખરાઈ કરતા વીટીવી અત્યારે જે સરખેજ અને જુહાપુરા વિસ્તારની અંદર પહોંચતા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે વિડીયો ખરેખર મહારાષ્ટ્રના હતા જેને લઈને જે આ વિસ્તારને ફરી વખત એક વખત બદનામ કરવાનું જે કાવતરું હતું એમાં લોકો કામયાબ થયા નથી એવું જોવા મળી રહ્યું છે. કારણ કે સ્થાનિક પોલીસે અને સ્થાનિક લોકોએ જે રીતે કાર્ય કર્યું તેને લઈને એટલું કહી શકાય કે લોકોએ શાંતિ ડહોળવાનો વોટ્સઅપમાં જે પ્રયત્ન કર્યો તેને એ લોકો સફળ થયા નથી. કેમેરામેન આશીષ ડોડિયા સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો જુહાપુરામાં શાંતિ ડહોળવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ફેક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ વીડિયો મુંબઈનો હતો પરંતુ જુહાપુરા સાથે નામ આપીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મુંબઈનો જૂનો વીડિયો જુહાપુરાનો બતાવવામાં આવ્યો હતો અને શાંતિ ડહોળવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો હતો.